प्रिय विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स आंकड़ा शास्त्र ना तीजा चैप्टर में सूर्य विलय संबंध में आप सबनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे सूर्य विलय संबंध की बात करी हती के जेनी अंदर अलग-अलग क्राइटेरिया थी सूर्य विलय संबंध शोधवानो हेतु सहसंबंध ऊपर थी सूर्य विलय संबंध केवी रीते आपणे शोधी शकीए एना विशेनी माहिती आपी थी। सूर्य विलय संबंध नो अर्थ आपणे समझ्या हता, सूर्य विलय संबंध ना मॉडल ने आपणे समझ्या हता, साथे साथे नियत संबंध रेखा शोधवानी जे अनुवायोजित रेखानी वात छे एमां बे रीतोनी पण आपणे वात करी हती। खास करीने पहेली रीत विकीर्ण आकृतिनी रीत, जेने आपणे व्यक्तिलक्षी अभ्यास कहीए छीए, जेना कारणे दरेक व्यक्ति व्यक्तिए अलग अलग प्रकारना मॉडल्स आपणने मळ्या, जे आपणे जोया। अलग अलग क्राइटेरियाथी न्यूनतम वर्गोनी रीत आपणे समझ्या, न्यूनतम वर्गोनी रीत उपरथी जे नियत संबंध रेखा आपणे जे शोधवानी छे एना विशेनी आजे आपणे वात करवाना छीए। तो सौथी पहेला विद्यार्थी मित्रों, न्यूनतम वर्गोनी रीत माटे नियत संबंध रेखा केवी रीते शोधवी, कया सूत्रनो उपयोग करवो एना विशेनी समजूती आपणे मेळवी। तो अहींया विद्यार्थी मित्रों, सौथी पहेला तो y नी x ऊपरनी नियत संबंध रेखा शोधवानी छे। दर વખતે દાખલાની અંદર તમને કીધેલું હશે, હંમેશા જે પહેલું કોલમ આપેલું હોય એને આપણે x કહીએ છીએ, નિરપેક્ષ ચલ, અને બીજું આપેલું હોય y કહીએ છીએ અને સાપેક્ષ ચલ તરીકે ઓળખીએ છીએ। એટલે હંમેશા y ની x ઉપરની નિયત સંબંધ રેખા શોધવાની કીધી હોય છે, આંકડામાં માહિતી આપેલી હોય છે, x અથવા y ની કિંમતો આપેલી હોય છે એને ધ્યાનમાં લેવાની છે, રકમ અને દાખલા આપણે જોઈશું એટલે વધારે આઈડિયા આવશે। તો સૌથી પહેલા અહીંયા એ શોધવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું, કેટલા સ્ટેપ આપણે કરીશું એની સમજૂતી મેળવીએ। તો ન્યૂનતમ વર્ગોની જે સૂત્રની માહિતી છે એના વિશેની આપણે વાત કરીશું। સૌથી પહેલા તો તમારે એ સમજવાની જરૂર છે કે y ની x ઉપરની નિયત સંબંધ રેખા શોધવાના સૂત્રો આપણો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ। y ની x ઉપરની નિયત સંબંધ રેખા જેને આપણે b તરીકે અથવા byx તરીકે પણ ઓળખીએ છીએ। હવે આપણે અલગ અલગ સ્ટેપ વાત કરીએ, ટોટલ 4 સ્ટેપમાં આપો દાખલો થશે। સહસંબંધના બેઝને ધ્યાનમાં લઈને જ આપણે આગળ વધવાનું છે। હવે ચારે ચાર સ્ટેપ કયા છે એના વિશેની વાત કરીશું। સ્ટેપ ખાસ યાદ રાખજો, સૂત્રો તમને યાદ જ હશે, કેમ કે સહસંબંધા શોધતી વખતે આપણે આ સૂત્રનો ઓલરેડી ઉપયોગ કરી ચૂક્યા છે। તો દરેકે દરેક સૂત્ર પ્રમાણે આપણે એક દાખલો ગણીશું, તો થોડું ધ્યાન આપીએ। સ્ટેપ નંબર 1, સૌથી પહેલું જે સ્ટેપ છે એ x બાર અને y બાર શોધવાનું છે। વિદ્યાર્થી મિત્રો, તમને x બાર અને y બાર શોધતા ફાવે, x બાર નું સૂત્ર છે સિગ્મા xi / n અને y બાર નું સૂત્ર છે સિગ્મા yi / n, તો પહેલું સ્ટેપ છે કે x બાર અને y બાર શોધો। હવે વિદ્યાર્થી મિત્રો, ફરી યાદ કરાવી દઉં કે x બાર અને y બાર પોઈન્ટમાં આવશે તો સિગ્મા x - x બાર y - y બાર ના સૂત્રનો ઉપયોગ નહીં કરી શકીએ, તો ત્યાં xy અથવા uv નો ઉપયોગ કરવો પડશે। સૂત્રોની માહિતી તમને ખબર છે, દરેકે દરેક સૂત્ર વખતે હું તમને સમજાવીશ, રકમ બહુ નાની હશે તો xy સૂત્રનો ઉપયોગ કરીશું, રકમ મોટી હશે તો આપણે uv સૂત્રનો ઉપયોગ કરીશું। તો આખી વસ્તુ આપણે સહસંબંધ શોધતી વખતે ભણી જ ગયા છે, એને મેં ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દીધી। હવે આપણે વાત કરીશું સ્ટેપ નંબર 2, જેને આપણે b શોધવાનો કહે છે। b એટલે નિયત સંબંધક, નિયત સંબંધક શોધવા માટેના સૂત્રો છે। અહીંયા મેં 3 સૂત્રો અલગ અલગ લખ્યા છે, ખાસ સૂત્ર ધ્યાનથી સમજજો। b બરોબર સિગ્મા x - x બાર y - y બાર છેદની અંદર સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર, કેમ કે અહીંયા સૂત્ર લિમિટેડ એટલે થઈ જાય છે કે આપણે y ની x ઉપરની નિયત સંબંધ રેખા શોધીએ છે, એટલે અહીંયા y ને રિલેટેડ કોઈ સૂત્ર નથી। તમે જુઓ નીચે, ઇતર આપણા સૂત્રમાં સિગ્મા y - y બાર નો હોલ સ્ક્વેર કરતા હતા સહસંબંધની અંદર, પણ અહીંયા સૂત્ર અહીંયા જ છે, કોઈ રૂટ પણ આવતું નથી। એટલે પહેલું સૂત્ર છે સિગ્મા x - x બાર y - y બાર છેદની અંદર સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર। હવે આ સૂત્રનો ઉપયોગ x બાર અને y બાર અપૂર્ણાંકમાં ન આવતા હોય તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ। ફરી યાદ કરાવી દઉં છું કે x બાર અને y બાર અપૂર્ણાંકમાં ન આવતો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ। અથવા b શોધવા માટેનું બીજું સૂત્ર, આંકડા ખૂબ જ નાના હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, જે સૂત્ર છે n સિગ્મા xy - સિગ્મા x સિગ્મા y છેદની અંદર n સિગ્મા x સ્ક્વેર - સિગ્મા x નો હોલ સ્ક્વેર, છેદની અંદર x ની જ વસ્તુ લઈશું એટલા માટે આપણે n સિગ્મા x સ્ક્વેર - સિગ્મા x નો હોલ સ્ક્વેર લીધેલું છે। પણ આ સૂત્રનો ઉપયોગ ક્યારે, રકમ નાની હોય 1 થી 25 પ્રાપ્તાંકોની વચ્ચે હોય તો સરળતાથી આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ। ત્રીજું સૂત્ર UV ની રીત વાળું સૂત્ર છે કે જેની અંદર રકમ મોટી આપેલી હોય અથવા ક્યાંય અંદાજ ન આવતો હોય તો UV ની પદ્ધતિથી આપણે કામ કરીશું।
तो ये सूत्र जो b बराबर n सिग्मा u v माइनस सिग्मा u सिग्मा v छेद ની અંદર n सिग्मा u स्क्वायर माइनस सिग्मा u નો હોલ સ્ક્વેર તો આ ત્રણમાંથી કોઈ એક સૂત્ર ઉપરથી નિયત સંબંધા શોધવાનો આવે છે બોલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ત્રણેમાંથી કોઈ એક સૂત્રનો ઉપયોગ કરી અને b શોધવાનો આવશે ત્યારબાદ સ્ટેપ નંબર 3 a શોધવાનો છે હવે a નું સૂત્ર બહુ સિમ્પલ છે y બાર માઇનસ b x બાર હવે તમે સમજજો x બાર અને y બાર આપણે પહેલા સ્ટેપમાંથી લીધા b બીજા સ્ટેપમાં મળી ગયો અહીંયા જો ત્રણેય વસ્તુ છે y બાર જોઈએ b જોઈએ અને x બાર જોઈએ તો પહેલું બીજું સ્ટેપ કર્યું હોય તો a આપણે સરળતાથી શોધી શકીએ છીએ a બરોબર y બાર માઇનસ b કૌંસમાં x બાર એટલે a મળી જશે ત્યારબાદ ચોથું અને છેલ્લું સ્ટેપ છે નિયત સંબંધ રેખા શોધવાનું તો અહીંયા જો નિયત સંબંધ રેખા y કેપ શોધવાની વાત કરેલી છે y કેપ નું સૂત્ર શું છે a plus b કૌંસમાં x છે x નો મતલબ આપણે જો કોઈ કિંમત x ની આપેલી હોય અને એમ કીધું હોય કે y ની અનુમાનિત કિંમત શોધો તો x ની કિંમત દાખલામાં મૂકી અને y ની અનુમાનિત કિંમત એટલે કે y કેપ આપણે શોધવાની વાત આવે જો x ની કોઈ કિંમત આપેલી ના હોય તો a અને b ની કિંમત મૂકી અને x સાઈડમાં મૂકી અને જવાબ ત્યાં સ્થાયી થઈ જશે પણ જો વિદ્યાર્થી મિત્રો x ની કિંમત જો આપેલી હોય તો x ની કિંમત અહીંયા મૂકવાની આ બંનેનો ગુણાકાર કરી a માં એડ કરવાનો એટલે તમને અહીંયા અનુમાનિત કિંમત y કેપ આપણને પ્રાપ્ત થશે તો ન્યૂનતમ વર્ગોની રીત એની અંદર ચાર મહત્વના સ્ટેપ સ્ટેપ નંબર 1 x બાર અને y બાર શોધો સ્ટેપ નંબર 2 b શોધો સ્ટેપ નંબર 3 a શોધો અને સ્ટેપ નંબર 4 y કેપ એટલે કે નિયત સંબંધ રેખા શોધવાની છે તો આપણે વાત કરી રહ્યા છે y ની x પર ની નિયત સંબંધ રેખા શોધવાની રીત એના આ સૂત્રનો ઉપયોગ આપણે સમજીએ હવે આપણે દાખલાની વાત કરીશું તો દરેક દાખલાની અંદર x અને y ચલ આપેલા હશે જો x અને y લખેલા ન હોય તો પહેલું જે કોઠો છે એને x લેવાનો બીજો જે કોઠો છે એને y લેવાનો અને ત્યારબાદ આપણે સૂત્રના ઉપયોગથી કે આગળ વધીશું તો અહીંયા રકમ જોઈએ છે દાખલાની અંદર તમને બે વસ્તુ આપેલી છે કારનો આયુષ્ય વર્ષમાં આપેલું છે પહેલી કોલમ એ આપેલી છે અને ત્યારબાદ બાજુમાં સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ 1000 રૂપિયામાં આપેલો છે તો આ બંને વસ્તુ આપેલી છે તો હંમેશા આપણે પહેલી કોલમ એટલે કે એને આપણે x કહીશું સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ 1000 રૂપિયાને y કહીશું તો x અને y નું ક્લાસિફિકેશન થઈ ગયું એટલે હંમેશા શબ્દોમાં જો બોલવું હોય તો આપણે શોધવાનું શું કીધું હશે તો સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ ની ઉપર કારના આયુષ્ય એટલે કે x ની નિયત સંબંધ રેખા આપણે શોધવાની છે એટલે અહીંયા જો x ની કિંમત આપેલી હશે એના ઉપરથી સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ કેટલો થાય છે એ આપણે સમજવાનું છે તો જોબની અંદર શાબ્દિક માહિતી પણ આપેલી હશે એટલે આપણે હંમેશા યાદ રાખવાનું કે આપણે કોને કઈ વસ્તુ ધારી છે એટલા માટે આપણે અહીંયા x અને y લખી દીધા છે હવે આપણે સૌથી પહેલા શું કરીશું x અને y જે આપેલા છે એ રકમ આપણે અહીંયા ઉતારી લઈશું તો રકમ ની અંદર x માં 2 4 6 8 આપેલા છે સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ 10 20 25 અને 30 આપેલા છે પ્રાપ્તાંકો ખૂબ જ નાના છે એટલે સૌથી પહેલું સ્ટેપ આપણે કરીશું x બાર અને y બાર શોધીશું x બાર અને y બાર શોધવા માટે સૌથી પહેલા આપણે x નો સરવાળો કરીશું 20 જેને સિગ્મા x કહીશું ટોટલ કરીશું 85 જેને સિગ્મા y કહીશું x બાર અને y બાર અહીંયા શોધીએ સિગ્મા xi / n 20 / 4 4 કેમ પ્રાપ્તાંક 1 2 3 અને 4 છે એટલા માટે n = 4 લઈશું જવાબ આવશે 5 એટલે x બાર = 5 y બાર = સિગ્મા yi / n સિગ્મા yi એટલે આવશે 85 85 / 4 એટલે જવાબ આવશે 21.25 y બાર = 21.25 અહીંયા લખી દીધું છે હવે થોડાક આગળ વધીએ બંનેમાંથી એક અપૂર્ણાંકમાં આવે છે એનો મતલબ એવો થયો કે પહેલી રીત એટલે કે x - x બાર વાળો જે સૂત્ર છે એનો ઉપયોગ આપણે નહીં કરી શકીએ પણ આપણે અહીંયા પ્રાપ્તાંક નાના છે એટલે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું બીજા સૂત્રના ઉપયોગ માટે આપણી પાસે કોલમ આવશે xy અને x2 આપણે જ્યારે સહસંબંધક શોધતા ત્યારે xy x2 અને y2 શોધતા પણ અહીંયા આપણે y ની x ઉપર નિયત સંબંધ રેખા શોધવાની છે એટલે y2 નું કોલમ આવશે નહીં હવે આપણે xy કોલમ ની વાત કરીશું xy એટલે કે x અને y નો ગુણાકાર તો અહીંયા તમે જોઈ શકો છો 2 * 10 એટલે 20 4 * 20 એટલે 80 6 * 25 એટલે 150 8 * 30 એટલે 240 xy નો સરવાળો કરીશું 490 જેને આપણે સિગ્મા xy તરીકે ઓળખીએ ત્યારબાદ નું કોલમ છે x2 x2 એટલે x નો સ્ક્વેર x કેટલો છે 2 તો 2 નો સ્ક્વેર 4 4 નો સ્ક્વેર 16 6 નો સ્ક્વેર 36 8 નો સ્ક્વેર 64
तो એનો સરવાળો કરીશું એટલે સરવાળો આવશે 120 જેને આપણે સિગ્મા x² તરીકે ઓળખીએ તો આ કોલમની વાત અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ પહેલું સ્ટેપ આપણે શોધી ચૂક્યા છે x બાર અને y બાર શોધવાનો તો x બાર અને y બાર નો જવાબ આવી ગયો છે હવે આપણે સ્ટેપ નંબર 2 પર આવીશું b એટલે કે નિયત સંબંધાંક શોધીશું તો b નું સૂત્ર આપણને ખ્યાલ જ છે n સિગ્મા xy માઈનસ સિગ્મા x બીજા કૌંસમાં સિગ્મા y છેદની અંદર n સિગ્મા x² માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર આગળ વધીએ n બરોબર આપણે 4 જ છે સિગ્મા xy બરોબર 490 એટલે અહીંયા 490 લઈ લીધા માઈનસ સિગ્મા x કેટલો છે 20 તો ત્યાં 20 મૂક્યા સિગ્મા y કેટલો છે 85 તો અહીંયા 85 મૂકી લીધા છેદની અંદર n સિગ્મા x² 4 ના 4 n બરોબર સિગ્મા x² 120 ત્યાં 120 મૂકી દીધા માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર સિગ્મા x 20 છે 20 નો હોલ સ્ક્વેર ગુણાકાર કરીશું 4 ગુણ્યા 490 એટલે 1960 થશે માઈનસ ના માઈનસ 20 ગુણ્યા 85 એટલે 1700 થશે છેદની અંદર 4 ગુણ્યા 120 એટલે 480 માઈનસ 20 નો સ્ક્વેર 20 ગુણ્યા 20 એટલે કેટલા થશે 400 બાદબાકી કરીશું 1960 માંથી 1700 બાદ કરીશું એટલે 260 છેદની અંદર 480 માંથી 400 બાદ કરીશું એટલે 80 ભાગાકાર કરીશું એટલે b બરોબર 3.25 જવાબ આવશે તો અહીંયા b બરોબર જવાબ મળી ગયો સ્ટેપ નંબર 2 પણ આપણે ક્લિયર કર્યું હવે સ્ટેપ નંબર 3 આપણને ખબર છે a શોધવાનો છે a નું સૂત્ર y બાર માઈનસ bx બાર y બાર આપણને કેટલો છે 21.25 તો અહીંયા 21.25 લખી દીધા માઈનસ b કેટલો છે 3.25 કૌંસમાં 3.25 અને x બાર અહીંયા 5 છે તો 5 લખી દીધું પહેલા ગુણાકાર કરીશું 3.25 ગુણ્યા 5 કરીશું એટલે 16.25 આવશે 21.25 માઈનસ 16.25 એટલે a બરોબર કેટલો જવાબ આવશે 5 એટલે ત્રીજું સ્ટેપ પણ કમ્પ્લીટ થઈ ગયું a શોધવાનું હવે ચોથા સ્ટેપની વાત કરીશું y કેપ એટલે કે નિયત સંબંધ રેખા આપણે શોધવાની છે તો y કેપ બરોબર a + b એક સૂત્ર છે a બરોબર જવાબ આપણને ખબર છે 5 તો અહીંયા મેં 5 મૂકી દીધો b બરોબર જવાબ ખબર છે 3.25 એટલે બંને અચળાંક આવી ગયા 5 + 3.25 કૌંસમાં x હવે જો અહીંયા x બરોબર કિંમત આપેલી છે એટલે કે તમને આયુષ્ય આપેલું છે કારનું આયુષ્ય જો અપેક્ષિત આપેલું હશે તો એ x માં કિંમતમાં મૂકવાનું આવશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કારનું આયુષ્ય 10 વર્ષનું આપેલું છે તો આપણે એવું શોધવાનું કહ્યું છે કે જો કારનું આયુષ્ય 10 વર્ષનું હોય તો એનો સરેરાશ વાર્ષિક વિભાવ ખર્ચ કેટલો થાય એ આપણે અંદાજ કરવાનો છે તો અહીંયા x બરોબર આપણે કેટલા લઈશું 10 તો અહીંયા 10 લખ્યા x બરોબર 10 મૂકતા 5 + 3.5 ગુણ્યા 10 5 + 3.25 ને ગુણ્યા 10 કરીશું એટલે 32.5 32.5 + 5 એટલે 37.5 અહીંયા ખાસ યાદ રાખજો 37.5 જવાબ આવ્યો એકમ આપણે લખવાનું છે y નું એકમ શું છે 1000 રૂપિયા અહીંયા 1000 રૂપિયા લખી નાખવાનું એટલે આપણે એવું કહી શકીએ કે કારનું આયુષ્ય જો 10 વર્ષનું હોય તો એનો સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ 37.5000 રૂપિયા થાય તો આ રીતે નિયત સંબંધ રેખા શોધી અને આયુષ્ય શોધી શકાય અનુમાનિત કિંમત શોધી શકાય જેમ કે જો અહીંયા x ની કોઈ કિંમત આપેલી હતી એના ઉપરથી y ની કિંમતનું આપણે અનુમાનિત કર્યું એટલા માટે નિયત સંબંધ રેખાનો ઉપયોગ કરવામાં આવે છે તો આ આખો દાખલો આ રીતે કમ્પ્લીટ થાય તો આખો દાખલો ફરી ધ્યાનથી જોઈ લો સ્ટેપ નંબર 1 સ્ટેપ નંબર 2 સ્ટેપ નંબર 3 અને સ્ટેપ નંબર 4 આ ચારે ચાર સ્ટેપનો ઉપયોગ કરી અને તમે નિયત સંબંધ રેખા શોધી શકો છો અને સાથે સાથે અનુમાનિત કિંમત પણ શોધી શકો છો તો આપ જોઈ શકો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ જ રીતે આપણે બીજો દાખલો ગણીશું ધ્યાન આપીશું આપણે ફરી પાછું y ની x પર નિયત સંબંધ રેખા શોધવા માટે હું આ બીજો દાખલો આપણે તૈયાર કર્યો છે અહીંયા તમને બે વસ્તુ આપેલી છે વેચાયેલા લેપટોપની સંખ્યા અને સાથે નફો લાખ રૂપિયામાં આપેલો છે તો હંમેશા વેચાયેલા લેપટોપની સંખ્યા 100 એકમોમાં છે તો એને આપણે x ધ્યાનમાં લઈશું અને નફો બીજી કોલમ આપેલી છે એને y ધ્યાનમાં લઈશું અહીંયા તમને એવું કીધેલું છે કે y ની x ઉપર નિયત સંબંધ રેખા શોધો અને સાથે સાથે ત્રુટિ શોધવાનું કીધું છે x ના એકમો 7 આપેલા છે તો એની સામે ત્રુટિ શોધો હવે ત્રુટિ શોધવાની છે એનું પણ સૂત્ર છે એટલે આ દાખલામાં આ બે વસ્તુ શોધવાની છે તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે આપણા સ્ટેપ પ્રમાણે કોલમ પ્રમાણે નક્કી કરીશું અને પહેલા ચાર સ્ટેપ શોધીશું અને પછી ત્રુટિના સૂત્ર વિશે અભ્યાસ કરીશું ત્રુટિ એટલે આપણે થિયરીમાં ભણેલા છીએ કે એરર શોધવાની છે તો એરર કેવી રીતે શોધાય છે એનું સૂત્ર પણ છે
એના વિશેની આપણે પછી વાત કરીશું. તો સૌથી પહેલા જે લેપટોપની સંખ્યા 100 એકમોમાં આપેલી છે અને નફો લાખ રૂપિયામાં આપેલો છે એ પહેલા આપણે લખી લીધો. લેપટોપની સંખ્યા 5 7 5 12 8 અને 3 આપેલી છે. નફો લાખમાં 8 9 10 15 10 અને 6 આપેલો છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે x બાર અને y બાર શોધી અને નક્કી કરીશું કે કયા સૂત્રનો ઉપયોગ કરવો છે. આમ તો રકમ નાની છે એટલે સરળતાથી આપણે બીજું સૂત્ર એટલે કે સિગ્મા xy વાળા સૂત્રનો ઉપયોગ કરીએ તો સરળતાથી આપણું કામ બની જાય. તો અહીંયા સૌથી પહેલા x નો સરવાળો કરીશું એટલે કે 40 આવ્યા. 5 + 7 + 5 + 12 + 8 + 3 એટલે ટોટલ 40 આવ્યા જેને આપણે સિગ્મા x કહીએ. એવી જ રીતે y નો સરવાળો કરીએ છે. 8 + 9 + 10 + 15 + 10 + 6 એટલે ટોટલ આવ્યા 58 જેને આપણે સિગ્મા y તરીકે ઓળખીએ. હવે સ્ટેપ નંબર 1 માં આપણે x બાર અને y બાર આપણે શોધવાના છે. તો x બાર અને y બાર માં x બાર નું સૂત્ર છે સિગ્મા xi / n. xy કેટલા છે 40, 40 / n કેટલા છે તો 1 2 3 4 5 અને 6. તો 40 / 6 એટલે જવાબ આવશે 6.67. એટલે આ રીતે પણ જોવા જઈએ તો xy ના સૂત્રથી કામ થઈ શકે. y બાર શોધીશું. y બાર નો સરવાળો 58 છે. સિગ્મા yi / n 58 / 6 એટલે જવાબ આવે 9.67. તો આવી રીતે x બાર અને y બાર શોધી લીધા. સૂત્ર આપણને ખ્યાલ છે કે xy ની રીતે કરવાનું છે એટલે બે કોલમ બનાવવાના છે, એક xy અને x2. xy એટલે x અને y નો ગુણાકાર. તો એ જોઈએ, પહેલા કોલમ કમ્પ્લીટ કરીએ. તો 5 * 8 એટલે 40, 7 * 9 એટલે 63, 5 * 10 એટલે 50, 12 * 15 એટલે 180, 8 * 10 એટલે 80, 3 * 6 એટલે 18. xy નો સરવાળો કરીએ એટલે સરવાળો 431 આવે છે જેને આપણે સિગ્મા xy તરીકે ઓળખીએ. તો આ સિગ્મા xy આવી ગયું. છેલ્લી કોલમ જે છે x સ્ક્વેર ની છે. x નો સ્ક્વેર x કેટલો એટલે 5 નો સ્ક્વેર 25, 7 નો સ્ક્વેર એટલે 7 * 7 49, 5 નો સ્ક્વેર 25, 12 નો સ્ક્વેર 144, 8 નો સ્ક્વેર 64, 3 નો સ્ક્વેર 9. સરવાળો આપણે x સ્ક્વેર નો કરીશું એટલે જવાબ મળે છે 316 જેને આપણે સિગ્મા x સ્ક્વેર તરીકે ઓળખીએ. હવે વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ વધીશું. સ્ટેપ નંબર 1 ક્લિયર છે. b એટલે કે નિયત સંબંધાંક આપણે શોધવાનો છે. સૂત્ર આપણને ખબર જ છે b = n સિગ્મા xy - સિગ્મા x સિગ્મા y છેદની અંદર n સિગ્મા y સ્ક્વેર x સ્ક્વેર - સિગ્મા x નો હોલ સ્ક્વેર. કિંમત મૂકીશું. n બરાબર આપણને ખબર જ છે 6 છે એટલે 6 ગુણ્યા xy નો સરવાળો 431 તો અહીંયા 431 માઇનસ ના માઇનસ સિગ્મા x 40 તો 40 મૂકી દીધા. સિગ્મા y 58 તો અહીંયા 58 મૂકી દીધા. છેદની અંદર n 6 સિગ્મા x સ્ક્વેર સરવાળો કર્યો 316 316 મૂકી દીધા માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. સિગ્મા x 40 છે એનો હોલ સ્ક્વેર. હવે અહીંયા ગુણાકાર કરીશું 6 ગુણ્યા 431 2586 માઇનસ ના માઇનસ 40 ગુણ્યા 58 એટલે 2320. 6 ગુણ્યા 316 એટલે જવાબ આવશે 1896 માઇનસ 40 નો સ્ક્વેર એટલે 1600. બાદબાકી કરીશું 2586 માઇનસ 2320 એટલે જવાબ આવ્યો 266. નીચે 1896 માઇનસ 1600 જવાબ આવ્યો 296. ભાગાકાર કરીશું 266 / 296 એટલે જવાબ આવે છે 0.9. એટલે જવાબ 89 પોઈન્ટ સમથિંગ આવે. 0.89 પાછળ 5 કરતા વધારે આંકડા છે એટલા માટે આપણે બી બરોબર 90 ને ધ્યાનમાં લીધો 0.9. તો અહીંયા બીજું સ્ટેપ આપણું કમ્પ્લીટ થયું. ત્રીજું સ્ટેપ બહુ સહેલું છે. એ શોધવાનું છે એ બરોબર y બાર માઇનસ બી એક્સ બાર છે. y બાર આપણી જોડે 9.67 છે. 9.67 માઇનસ બી કેટલો આવ્યો 0.9 ગુણ્યા એક્સ બાર એટલે 6.67. બંનેનો ગુણાકાર કરીશું 0.9 ગુણ્યા 6.67 એટલે જવાબ આવે છે 6.003. 9.67 માઇનસ 6.003 બાદબાકી કરીશું એટલે એ બરોબર જવાબ આવે છે 3.67. એ પણ આપણને પ્રાપ્ત થઈ ગયું. હવે આપણે y ની x પર ની નિયત સંબંધ રેખા તરફ આગળ વધીએ છે. y કેપ બરોબર a + bx એ બરોબર આપણને જવાબ 3.67 મૂકી દીધો + b બરોબર અચળાંક 0.90 કૌંસમાં x. તો આ રીતે y ની નિયત સંબંધ રેખા આપણે શોધી. હવે અહીંયા તમને એવું કીધું છે કે x બરોબર 7 લઈ અને ત્રુટિ શોધવાની છે. તો ત્રુટિ માટે આપણી જોડે y અને y કેપ બંનેની વેલ્યુ હોવી જોઈએ. તો સૌથી પહેલા આપણે y કેપ કમ્પ્લીટ કરીએ. x બરોબર 7 મૂકીએ. 7 મૂકતા 3.67 + 0.90 x બરોબર 7 મૂક્યો એટલે 0.90 * 7 કરીશું. 3.67 + 6.3
जवाब आयो 9.97 लाख रुपया वाई कैप। हवे वाई कैप मळी गयो छे x बराबर 7 ની કિંમતે y કેપ આવ્યો 9.97 તો x બરાબર 7 ના કોષ્ટકમાં જોઈએ તો y કેટલો છે તો x બરાબર 7 જે આપેલો છે તો x બરાબર 7 અહીંયા આપેલો છે તો y કેટલો આવ્યો 9 તો અહીંયા y બરાબર કેટલી લઈશું 9 અને y કેપ કેટલો છે 9.97 હવે ત્રુટી નું સૂત્ર શું છે ત્રુટી બરાબર e e એટલે એરર એરર બરાબર y માઈનસ y કેપ y એટલે याद रखो फरी x बराबर 7 की गाज એટલે એની સામે y ની વેલ્યુ 9 છે એટલે આપણે 9 ને y બરાબર ધ્યાનમાં લેવું જો x બરાબર આપણે એમ કીધું હોય 12 તો એની સામેની વેલ્યુ 15 તો આપણે 15 લેવાનું છે તો અહીંયા 9 લઈશું y બરાબર y કેપ આપણે શોધ્યા 9.97 તો 9 માંથી 9.97 જશે એટલે તમને મળશે -0.97 લાખ રૂપિયા જે આપણે એરર તરીકે ઓળખીએ છીએ તો આ દાખલાની અંદર ત્રુટીનો પણ દાખલો આપેલો છે એટલે સરળતાથી આ બે દાખલા દ્વારા તમે સમજૂતી મેળવી શકો છો કે કેવી રીતે y ની x ઉપર નિયમ સંબંધ રેખા શોધી શકાય તો આ રીતની જે છે એને પીડીએફ હું તમને મોકલી રહ્યો છું કે જેની અંદર સૂત્રની માહિતી છે સૂત્ર બી આપણે જોઈ શકો છો સૂત્ર ઉપરથી દાખલા શોધવાના છે અને એ દાખલા કમ્પ્લીટ કરી અને તૈયાર રાખવાના છે જેથી કરી સરળતાથી તમે માર્ક સ્કોર કરી શકો તો આજે રીતનો દાખલો છે 5 માર્કમાં પૂછાય છે આનાથી આગળ વિશિષ્ટ દાખલા પણ છે પણ ધીમે ધીમે આગળ વધીશું તો અહીંયા આપણે આટલી વસ્તુ ધ્યાનમાં લીધી તો પ્રેક્ટિસ માટે દાખલા મોકલી રહ્યો છું જેને આપણે કમ્પ્લીટ કરજો કોઈ તકલીફ હોય તો ફોન કરજો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન દબાવજો જેથી કરીને સરળતાથી મારા વિડિયોઝ આપને સુધી પહોંચી શકે ધોરણ 12 કોમર્સમાં જો મહેરબાની કરીને સમય વેડાવશો નહીં યોગ્ય ઉપયોગ કરીને સારા માર્ક મેળવશો બોર્ડને ધ્યાનમાં લઈશું